ડીસામાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને પાણીની સમસ્યા અત્યારથી જ લોકો માટે પરેશાની ઊભી કરવા માંડી છે. ડીસાના જલારામ બંગલોમાં છેલ્લા એક માસથી પાણી ના મળતા આ વિસ્તારના રહીશો પાલિકામાં રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા. ડીસા નગરપાલિકામાં આવેલો જલારામ બંગલો વિસ્તાર, આ વિસ્તારમાં હજારો નાગરિકો વસવાટ કરે છે અને પાલિકાના તમામ વેરા પણ સમયસર ભરતા રહે છે, પરંતુ પાલિકા આ વિસ્તારમાં સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. અત્યારે પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી છે, જેને પગલે આજે આ વિસ્તારના રહીશો કંટાળીને ડીસા નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને લઈ છેલ્લા એક માસથી પાલિકામાં રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં પાલિકા દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. પાણી અમારે આવતું નહીં. અઠવાડિયે અમે પાણી વગર હેરાન થઈ કે એક બુંદે પાણી આવતું નહીં. અને આ તો ધોળિયાકોડનો લીકેજ પાણી આવે એનાથી તપેલી તપેલી ભરીને પાણી અમે પીવાનું પાણી ભરીએ છીએ. અને એમ તો અઠવાડિયે તો હાવકે બંધ થઈ ગયો પાણી. પહેલાં થોડું થોડું આવતું, હવે એ બિલકુલ બંધ થઈ ગયો. અને અમે 3-4 વાર ત્યાં રજૂઆત કરીને આવ્યા, અરજી લખી આલી, ભાઈઓ જઈને આવ્યા તો બધા એમ કહે છે કે ત્યાંથી કે ભાઈ પાણી ચેકિંગ કરવા આવશે આવશે. હજી સુધી તો કોઈ આવ્યો નહીં. પછી આજ અમે કંટાળીને બધી બહેનો ગઈ સોસાયટીમાંથી, ત્યાં જઈને અમે સાહેબને મળીને આવ્યા તો સાહેબે વાત કરી છે કે અમે કાલે ચેક કરવા આવશું અને પછી કોઈક આગળ જોઈએ. હવે અમે આજ તો પાછા ઘરે આવ્યા, જો હવે કાલ ભાઈઓ કોઈ ચેક કરવા ત્યાંથી ના આવે તો પછી અમે ત્યાં બધા જાય ત્યાં જઈને બેસી જવાનું ધરણો ધરીને કે ભાઈ અમારે ગમે તેમ કર પહેલાં અમારે આ સુવિધા કરી હાલો. ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા જલારામ બંગલો વિસ્તારના રહીશોએ પાલિકા સામે રોષ વ્યક્ત કરતા પાલિકાના ચીફ ઓફિસરે પાણીની સમસ્યાનો નિકાલ આવતીકાલ સુધી કરી દેવાની ખાતરી આપતા રોષે ભરાયેલી મહિલાઓ શાંત થઈ હતી. જલારામ બંગલોજના રહીશો અત્રેની કચેરી આવેલા અને પાણી નથી આવતું એવી રજૂઆત હતી, જે અનુસંધાને પાણી પુરવઠાના કર્મચારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે અને આવતીકાલે 7 વાગે એમનો પાણીનો જે સમય છે એ સમય ચેક કરી અને જે પણ તકલીફ હશે એ તકલીફ દૂર કરીને પાણી ચાલુ કરવામાં આવશે. છેલ્લા એક માસથી પીવાના પાણીની સમસ્યા વેઠી રહેલા વિસ્તારના રહીશોની રજૂઆત બાદ ચીફ ઓફિસરે ખાતરી આપતા અત્યારે તો મામલો શાંત પડી ગયો છે, પરંતુ સ્થાનિકોએ પાલિકા સમક્ષ આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીમાં જ ધરણા પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.